કહે છે કે જેને રામ રાખે એને કોણ ચાખે। અને આવો જ કઈક કિસ્સો નવસારીમાં સામે આવ્યો। નવસારીની અંદર એક 14 વર્ષના બાળકનું રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યું। 36 કલાક આ બાળક દરિયાની અંદર રહ્યો, કેવી રીતે જીવ્યો એ પણ એક સવાલ છે। પરંતુ જ્યારે માછીમારો દરિયાની અંદર માછીમારી કરવા માટે ગયા હતા ત્યારે તેમની બોટને એવું લાગ્યું કે એક કોક લાશ જે છે તે દરિયાના પાણીમાં તરી રહી છે। માછીમારો તેની પાસે ગયા, તે લાશને કાઢવા ગયા તો ખબર પડી કે આ 14 વર્ષનો બાળક છે જે છેલ્લા 36 કલાકથી જીવી રહ્યો છે અને દરિયાના પાણીની અંદર જ છે। તેને બહાર લાવવામાં આવ્યો અને જ્યારે એ બાળક અને તેના પિતાનું મિલન થયું તો આજુબાજુમાં ઉભેલા દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા। છોકરા અમારી સાથે છે, બાપ દીકરા મળી ગયા છે, સાહેબની ખૂબ ખૂબ મહેરબાની છે। દરિયામાં 36 કલાક સુધી રહેલા બાળકને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો, તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું। ઘણો નબળો થઈ ગયો હતો કારણ કે દરિયાના પાણીની અંદર હતો, પરંતુ હા, ત્યાં આગળ બીજેપીના અધ્યક્ષ સીઆર પાટીલ પહોંચ્યા અને સીઆર પાટીલે કીધું કે હવે તને નવું જીવનદાન મળ્યું છે તો આને ભણવામાં ઉપયોગ કરજે। ગણપતિ વિસર્જનના બીજા દિવસે સુરતના તાપી કિનારેના મંદિરમાં દર્શન કરવા જતા એક લખન નામનો છોકરો કે જે 5મા ધોરણમાં ભણે છે એ દરિયામાં ડૂબકી મારવા જતા તણાઈ ગયો હતો અને લગભગ 18 કલાક સુધી અને આગલા દિવસના ગણપતિ વિસર્જનના કારણે જે અંદર લાકડાનો મોટો પાટિયો એને મળી ગયો હતો એના કારણે એની પર એ ચડી ગયો અને 18 કલાક સુધી દરિયામાં લગભગ 18 નોટિકલ માઇલ દૂર એ રહ્યો ત્યાં એક માછીમારના જાળીમાં એ ફસાયો। માછીમારે એમણે પોતાના હોડીમાં એને લઈ લીધા, અમને પોલીસને જાણ કરી, નવસારી એસપી અને પોલીસે એમણે પોલીસની બોટ મોકલીને એને લાવીને અહીંયા નવસારી નિરાલી હોસ્પિટલમાં અને આઈસીયુમાં સારવાર હેઠળ છે, એને હવે વોર્ડમાં શિફ્ટ કરી રહ્યા છે। 18 કલાક સુધી દરિયામાં રહ્યા પછી 5મા ધોરણમાં ભણતો આ છોકરો, લગભગ 10-11 વર્ષનો દીકરો, એ બચી જાય બી એક ચમત્કાર છે, કુદરતનો ચમત્કાર આપણને જોવા મળ્યો છે। એ બિલકુલ સહી સલામત છે અને આજે વોર્ડમાં ગયા પછી 2-1 દિવસ પછી રજા આવશે। કહે છે ને કે કિસ્મતમાં જીવવાનું લખ્યું હોય તો મોત પણ નથી આવતી, અને આ બાળક માટે પણ કંઈક એવું જ થયું। વિઘ્નહર્તા ગણપતિ દાદાના વિસર્જન દરમિયાન તે ત્યાં દરિયે ગયો હતો અને દરિયામાં જે ફાયર વિભાગની ટીમ છે તેણે લગભગ 5-6 કલાકનું એક રેસ્ક્યુ ઓપરેશન, સર્ચ ઓપરેશન પણ ચલાવ્યું, પરંતુ એ બાળક ન મળ્યો। અને મળ્યો ત્યારે એ લગભગ 46 કિલોમીટર દૂર દરિયાની અંદરથી મળ્યો। એટલે આ કિસ્સા ઉપરથી એટલું તો પુરવાર થાય છે કે જેના નસીબમાં જીવવાનું લખ્યું છે તેને મૃત્યુ પણ અડ્યા વગર નીકળી જાય છે। આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।